दाखला नंबर 3। तीजा दाखलानी अंदर मित्रों एक जीवन बीमा एजेंटे जुदा जुदा पॉलिसी धारकों 100 पॉलिसी धारकों जे छे एमनी उम्रनु आवृत्ति वितरण आपने आपेलू छे एना परथी आपणे माहितीनो मध्यस्थ मेळवानो छे। मित्रों अहीं आपणे आवृत्ति वितरण उपर नजर करिए तो आपने ख्याल आवशे के आपेली जे माहिती रही ए वर्गीकृत नथी परंतु थी ओछा प्रकारनी छे। 20 ओछा तो एवा पॉलिसी धारकनी संख्या 2, 25 ओछा तो एवा पॉलिसी धारकनी संख्या 6। आम आपने थी ओछा प्रकारनुं आवृत्ति वितरण आपेलू छे। मित्रों आ प्रकारना दाखला पण आईएमपी दाखला कही शकाय। बोर्डनी अंदर थी ओछा प्रकार अने थी वधु प्रकारनुं आवृत्ति वितरण आपने आपेलू होय एना जे मध्यक मध्यस्थ के बहुलक मेळवाना होय तो आ प्रकारना जे दाखलाओ आपणे पूछाता होय। तो मित्रों थी ओछा प्रकारनुं संचय आवृत्ति वितरण छे ए आवृत्ति वितरणने આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણની અંદર કન્વર્ટ કરવાનું છે અને પછી કોષ્ટક બનાવી અને સંચય આવૃત્તિ મેળવવાની છે અને ત્યાર પછી આપણે મધ્યસ્થની ગણતરી કરવાની હોય છે। તો અહીં 20 ઓછા, 25 ઓછા, 30 ઓછા, 35 ઓછા દરેકે દરેક જે ઉંમરનો ગેપ 20 ઓછા પછી 25 ઓછા તો 5-5 ગેપનો આપણે એક વર્ગ બનાવી શકીએ। તો દાખલા તરીકે 20-25 એક વર્ગ બને પણ આપણે 20 ઓછી આવૃત્તિ હોય એવું પણ એક આપણે પોલિસી ધારકની સંખ્યા આપેલી એનો મતલબ એમ થાય કે આપણે જે પહેલો વર્ગ પસંદ કરી એના આગળના વર્ગની પણ જરૂર પડશે અને હંમેશા યાદ પણ રાખવાનું છે કે ગમે ત્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણની અંદર આપણે જે વર્ગ બનાવી એનાથી એક આગળનો વર્ગ લેવાનો છે। તો આપણે પહેલો વર્ગ 20-25 આપણી રકમ મુજબ બને છે પરંતુ આપણે જેના આગળના વર્ગની જરૂર છે તો 20-25 આગળનો વર્ગ 5-5 ગેપ વાળો કયો હોઈ શકે તો કે 15-20। તો આપણે આ રીતે એને વર્ગીકૃત કરી તો પહેલો વર્ગ બનાવીએ 15-20, ત્યાર પછી 20-25, 25-30, 30-35, 35-40, 40-45, 45-50, 50-55, વધુમાં વધુ 60 વર્ષથી ઓછી એટલે 55-60 એ આપણો છેલ્લો વર્ગ થશે છે। કારણ કે 60 વર્ષથી વધુ હોય એવા એકેય પોલિસી ધારક નથી એટલે છેલ્લી જે આવૃત્તિ રહી એ 55-60 વચ્ચે આવી જશે। બીજી એક મેટર યાદ રાખવાની છે મિત્રો કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે તમને જે આવૃત્તિ આપેલી હશે ને એ હંમેશા સંચય આવૃત્તિ હોય। કઈ આવૃત્તિ હોય? સંચય આવૃત્તિ। તો આપણે જે મધ્યસ્થની ગણતરી માટેના 3 કોલમનું જે કોષ્ટક રહ્યું એ 3 કોલમનું કોષ્ટક બનાવવાનું હોય છે એમાં આ જે આવૃત્તિ નથી પરંતુ શું એ સંચય આવૃત્તિ। તો દરેકે દરેક જે વર્ગ લખેલા છે એમના માટેની આ સંચય આવૃત્તિ છે તેને આપણે અહીંયા લખી નાખીએ। તો ચાલો પહેલો વર્ગ 15-20 તો 20 ઓછી હોય એવી આવૃત્તિ 2 છે એટલે સંચય આવૃત્તિનો જે ખાનાનો જે ક્રમ રહ્યો એ જ ખાનામાં લખશું તો 15-20 વર્ગ વચ્ચેની આવૃત્તિ કેટલી મળશે? 2। ત્યાર પછીના વર્ગ માટે 6, ત્રીજા વર્ગ માટે 25-30 માટે 24, એમના પછીના વર્ગ માટે 30-35 માટે 45, એમના પછીના વર્ગ માટે 78, 35-40 વર્ગ માટે, ત્યાર પછી 89, 40-45 વર્ગ માટે સંચય આવૃત્તિ 89 થશે, 45-50 એમના વચ્ચે 92 સંચય આવૃત્તિ 92 થશે, 50-55 સુધીના વર્ગની સંચય આવૃત્તિ 98 થશે અને 55-60 એમની જે સંચય આવૃત્તિ રહી એ 100 એટલે કુલ આવૃત્તિ 100 આજે સંચય આવૃત્તિ। હવે મિત્રો આપણે સંચય આવૃત્તિ આપેલી છે એ સંચય આવૃત્તિ ઉપરથી આપણે આવૃત્તિ મેળવવાની છે તો આવૃત્તિ મેળવવા માટે પહેલા વર્ગની જેટલી સંચય આવૃત્તિ હોય એ વર્ગની આવૃત્તિ 2 થશે। બીજા વર્ગની સંચય આવૃત્તિ આવૃત્તિ મેળવવા માટે સંચય આવૃત્તિ 6 આપેલી છે અને આગળના વર્ગની સંચય આવૃત્તિ 2 તો એ કિંમત એમાંથી બાદ કરતું જવાની તો 6 અને એના આગળના વર્ગની સંચય આવૃત્તિ 2 બાદ એટલે એ વર્ગની આવૃત્તિ આપણે 4 મળશે। ત્યાર પછીના વર્ગની સંચય આવૃત્તિ 24 આપેલી છે અને એના આગલા વર્ગની સંચય આવૃત્તિ 6 તો 24માંથી 6 બાદ કરો એટલે એ વર્ગની આવૃત્તિ આપણે
18 મળે છે. ત્યાર પછીનો ચોથો વર્ગ તો 45 સંચય આવૃત્તિ આપેલા વર્ગની છે, આગલા વર્ગની સંચય આવૃત્તિ 24. 45માંથી 24 બાદ કરો એટલે 30થી 35ના વર્ગની જે આવૃત્તિ રહી એ આપને 21 મળશે. 35થી 40ના વર્ગ માટે સંચય આવૃત્તિ 78 અને એના આગલા વર્ગની સંચય આવૃત્તિ 45, તો 78માંથી 45 બાદ કરો એટલે એ આપને 33 મળે છે. ત્યાર પછી 89, 40થી 45ના વર્ગની સંચય આવૃત્તિ 89માંથી આપણે 78 બાદ કરો તો એ વર્ગની આવૃત્તિ આપને 11 મળશે. 45થી 50ના વર્ગ માટે સંચય આવૃત્તિ 92 અને એના આગળના વર્ગની 89 તો એ વર્ગની આવૃત્તિ આપને 3 મળશે. 98માંથી 92 બાદ કરો એટલે 50થી 55 વર્ષ સુધીના વર્ગની જે આપણે આવૃત્તિ રહી એ આવૃત્તિ આપણે 6 મળે છે અને 100માંથી 98 બાદ કરો એટલે 2. હવે મિત્રો, અહીં આપણે જે આવૃત્તિ મળી એ સાચી છે કે ખોટી એ નક્કી કરવી હોય જરૂર નથી, પણ જો આપણે નક્કી કરવું હોય તો બધાનો સરવાળો કરતાં આપણે છેલ્લે 100 મળી જવા જોઈએ અને એ હંમેશા આપણે 100 જ મળે. તો અહીં આપણું જે મધ્યસ્થની ગણતરી માટેનું કોષ્ટક છે એ કોષ્ટકનું કામ પૂર્ણ થાય છે. હવે આપણે મધ્યસ્થની ગણતરી કરવાની છે તો કુલ આવૃત્તિની સંખ્યા તો n બરાબર કુલ આવૃત્તિ કેટલી આપણે આપેલી છે, 100 આપેલી છે, તો એના પરથી 50% આવૃત્તિ એટલે કે n/2 કેટલી થશે, 50. મધ્યસ્થ મેળવવાનો છે, માટે 50% સંચય આવૃત્તિના ખાનામાં 50% આવૃત્તિ કરતાં મોટી આવૃત્તિ, તો 50% આવૃત્તિ કઈ છે, 50. 50 કરતાં મોટી આવૃત્તિવાળો વર્ગ તો આપણે 78 મળે છે. તો આ જે વર્ગ રહ્યો એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો એ મધ્યસ્થ વર્ગને આપણે હાઇલાઇટ કરી દઈએ. એના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ જેને આપણે CF વડે દર્શાવીએ છીએ, આપેલા વર્ગ જે વર્ગ પસંદ કર્યો છે એને આવૃત્તિ ઈ આવૃત્તિને આપણે F વડે દર્શાવીએ છીએ. તો અહીંયા લખીશું મધ્યસ્થ વર્ગ, તો કયા વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લીધેલો છે, 35 થી 40, એના ઉપરથી આપણે L મળી જાય તો L બરાબર 35. આપેલા વર્ગની આવૃત્તિ F બરાબર 33. આગલા વર્ગની સંચય આવૃત્તિ CF બરાબર 45. વર્ગ લંબાઈ H 5 છે, દરેક ગેપ આપણે 5 લીધેલો છે અને n/2 આપણે ઉપર આપેલું છે. મધ્યસ્થની ગણતરી માટેનું સૂત્ર m બરાબર l વધતા n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. આપેલા સૂત્રની અંદર બધી જ કિંમતો એપ્લાય કરતા L બરાબર 35 પ્લસ n/2 50 માઇનસ CF 45 છેદમાં F 33 ગુણ્યા વર્ગ લંબાઈ 5. 35 પ્લસ 50માંથી 45 બાદ કરીએ એટલે આપણે 5 વધે છે, ઉપરના 5 ગુણાકારમાં 5 × 5 છેદમાં 33, તો 35 પ્લસ 25 છેદમાં 33. 25 33 વડે ભાગાકાર કરવાનો છે જે આપણે રફ પેજ ઉપર લેવાનો છે, તો 25/33 એની કિંમત 0.76 મળે છે. તો 35 વત્તા 0.76 એટલે 35.76 જે આપણા દાખલાનો મધ્યસ્થ એટલે કે જવાબ છે. તો આપેલી માહિતીનો મધ્યસ્થ 35.76 મળે છે.